નમસ્કાર દર્શક મિત્રો, સમાચારમાં આપનું સ્વાગત છે. હું એન્કર નંદિની હરસિયાણી. સમાચારોમાં આજના સમાચારની વાત કરીએ તો દિલ્હીની ડીઆરઆઈ એજન્સીની એમપીના જીઆઈડીસી વિસ્તારમાં મોટી કાર્યવાહી. દાહોદના બે અને વડોદરાના એક સહિત ચાર પકડાયા લોકોની ધરપકડ. આદિવાસી વિસ્તારમાં ડ્રગ્સનો કાળો કારોબાર. મેઘનગર ફાર્મ કેમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં 168 કરોડનું 112 કિલો એમડી મેફોબ્રોન ડ્રગનો જથ્થો ઝડપાયો. પાવડર ફોર્મ, કેપ્સ્યુલ ફોર્મ અને ઇન્જેક્શન ફોર્મમાં બનાવવામાં આવતું હતું આ ડ્રગ્સ. કંપનીનો માલિક ગુજરાતનો હોવાનું સામે આવ્યું છે. કુલ ચાર લોકો પર ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી. દાહોદના પિતા પુત્ર ઓપરેટર હેલ્પર તરીકે કામ કરતા હતા. સંચાલકના ચાર દિવસના રિમાન્ડ, ત્રણને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા. દાહોદ જિલ્લા કુલદીપ ઉપાધ્યાય. આગળની વાત કરવામાં આવે તો માનનીય મુખ્યમંત્રીના વરદહસ્તે સરહદ ડેરીને એગ્રીટેક ક્ષેત્રે એવોર્ડ મળ્યો. આ સાથે વર્તમાન શ્રેષ્ઠ અને નવા સાહસિક ઉદ્યોગકારોને સન્માન અને પ્રોત્સાહન આપવા કચ્છમિત્ર અને ફોકિયાએ આ પહેલ કરી હતી, જેમાં કચ્છ ચેન્જ મેકર્સ અને એક્સલન્સ ઇન એગ્રીકેટ શ્રેષ્ઠ વિજેતા તરીકે સરહદ ડેરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર ટ્રસ્ટ સંચાલિત કચ્છના પોતિકા લોકપ્રિય અખબાર કચ્છમિત્ર તેમજ કચ્છના પ્રતિષ્ઠિત ઔદ્યોગિક સંગઠન ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન ફોકિયા દ્વારા કચ્છના ઉદ્યોગોમાં થયેલ શ્રેષ્ઠ કાર્યો, ક્ષમતાઓ અને લોકહિતના કામો, સફળતાઓને વિશ્વ સામે ઉજાગર કરવાનો એક ભાગરૂપે કચ્છ બિઝનેસ એક્સલન્સ એવોર્ડ 2 અર્પણ વિધિનો સમારોહ અમદાવાદ સ્થિત કર્ણાવતી ક્લબ ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં સરહદ ડેરીના સતત બીજી વખત ફોકિયા દ્વારા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે, જે સમગ્ર કચ્છના પશુપાલકો, દૂધ મંડળીઓ, પ્રમુખ મંત્રીઓ, સંચાલકો, ડાયરેક્ટરો, બોર્ડ માટે અતિ ગૌરવશાળી ક્ષણ કહેવાય છે. આગળની વાત કરવામાં આવી તો સાબરકાંઠા હિંમતનગર રોનક પાર્ટી પ્લોટ ખાતે ફોટો વિડીયો એસોસિએશન દ્વારા એડવાન્સમાં શરદ પૂનમની ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી, સાબરકાંઠા. હેલો, નમસ્કાર. આજે હિંમતનગર ફોટો વિડીયો એસોસિએશન તરફથી શરદ પૂર્ણિમાનું ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે રોનક પાર્ટી પ્લોટની અંદર. હર સાલ આમ તો આવી જ રીતના ભવ્ય આયોજન કરવામાં આવે છે, પરંતુ આ વખત એનાથી પણ વિશેષ એ લોકોએ બહુ ખૂબ જ સારો પ્રયત્ન કર્યો છે કરવાનો. એવો તમામ ફેમિલી મેમ્બર સાથે પણ બધાને ઇન્વાઇટ કરી અને સારું એવું ભવ્ય આયોજન કરે છે, અને બાળકો તેમજ મહિલાઓને બધાને પ્રોત્સાહિત કરવા માટે ઇનામ સ્વરૂપે કંઈક ને કંઈક વિતરણ પણ કરે છે. અમે સર્વ મહિલાઓ તેમજ સર્વ પરિવારો બધા જ એવું છે કે હર વર્ષે અમને આવો એક ગોલ્ડન ચાન્સ મળે અને સર્વે ફોટોગ્રાફરો ફૂલ ફેમિલી સાથે અહીંયા આવે અને એકબીજા સાથે હળીમળી અને આવી જ રીતના દરેક પરિવાર એકબીજા સાથે હળીમળીને ભવ્ય આયોજન સ્વરૂપે કંઈક ને કંઈક આવા પ્રસંગોપાત મળતા રહીએ એવી અમે સર્વ ઈચ્છા ધરીએ છીએ. પાઠક નૈસર્ગી. નમસ્કાર, હું હિંમતનગર ફોટો વિડીયો એસોસિએશન દ્વારા જે આજે અમે શરદ પૂર્ણિમા એડવાન્સમાં આયોજન કરેલું છે એના માટે દરેકને ફેમિલી ફંક્શન જેવું અમે ગોઠવ્યું છે અને દરેક ફેમિલીમાં ફોટોગ્રાફરની આખી ફેમિલી બોલાવી છે. અમે ઘરના જેટલા પણ સભ્યો હોય એ લોકોનું ગેટ ટુગેધર એક રાખેલું છે, સાથે જમણવાર પણ રાખેલો છે, રાસ ગરબાનું પણ આયોજન કરેલું છે અને દરેક માટે ગિફ્ટનું પણ આયોજન કરેલું છે. આવતી શરદ પૂનમ તો હજુ 2 દિવસ બાકી છે, પરંતુ ફોટોગ્રાફરો અત્યારે ફ્રી હોવાના કારણે અમે થોડું 2 દિવસ એડવાન્સમાં આ ગોઠવેલું છે, કેમ કે હવે આવતા સિઝનમાં હવે લગ્ન સિઝન ચાલુ થશે એટલે એ લોકો ફ્રી ફોટોગ્રાફરો રહેતા નથી, એના માટે અમે આગોતરું સેટિંગ કરેલું છે. બીજું કયું કયું આયોજન કરવાનું છે માતાજીની? બીજું અમે સર્વપ્રથમ તો માતાજીને અત્યારે જમણવાર ચાલુ પહેલું થશે, પછી માતાજીની આરતી કરીશું, બધા સાથે મળીને ગરબાનું આયોજન કરેલું છે, પછી સદાબહાર ગીતો એટલે કે સંગીત સંધ્યાનું કરાઓકે ઉપર સંગીત સંધ્યાનું આયોજન પણ અમે કરેલું છે અને આ રીતે અમે બધા જ ભેગા થઈને એન્જોય કરવા માટે આજે સાબરકાંઠા હિંમતનગર એસોસિએશન દ્વારા અમે આ આયોજન કરેલું છે અને દરેક જેટલા પણ ખેલૈયાઓ જે આવેલા છે, દરેક ફોટોગ્રાફર, બાળકોથી માંડીને મહિલાઓથી માંડીને મોટા, દરેકને અમે ગિફ્ટ આપવાનું આયોજન કરેલું છે. મુકેશ પટેલ, હિંમતનગર પ્રમુખ. સાબરકાંઠા ખાંભોઈ ભિલોડા સ્ટેટ હાઈવે પર બે બાઇક વચ્ચે અકસ્માત.
હાલમાં વારંવાર રોડ અકસ્માત થવાના કેસ સામે આવતા જ હોય છે. તેવામાં વાવડી ગામ પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત, બે વ્યક્તિના મોત, એકની હાલત અતિ ગંભીર, બે બાઇક સામસામે ટકરાતા સર્જાયો હતો અકસ્માત. લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા ઘટના સ્થળ ઉપર. ગાંભોઈ પોલીસને જાણ કરવામાં આવતા ગાંભોઈ પોલીસ આવી ઘટના સ્થળે. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી, સાબરકાંઠા. ઇસ્લામ ધર્મના સૌથી વિદ્વાન હજરત અબ્દુલ કાદિર જિલ્લાની સાહેબના જન્મદિવસ એટલે કે ઈદે ગૌશિયા અને ગ્યારવી શરીફ તરીકે સમગ્ર વિશ્વમાં જ્યારે ઉજવણી થઈ રહી છે, ત્યારે જૂનાગઢના મુસ્લિમ સમાજ દ્વારા વિશાળ જુલુસ દ્વારા જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મુસ્લિમ સમાજના લોકો હજારોની સંખ્યામાં ઉપસ્થિત થયા હતા. સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધપટ્ટી. शहर जूनागढ़ में आज बहुत ही अजीम आन बान शान के साथ हुजूर सैयदी सरकार गौसे पाक सैयदना शेख अब्दुल कादिर जिलानी बगदादी रहमतुल्लाह ताला अलैह की याद में शानदार जुलूस निकला. और अल्हम्दुलिल्लाह सबसे बड़ी खुशी की बात यह है कि जूनागढ़ के हर हर इलाके वालों ने माशाल्लाह मिलजुल के इस जुलूस को कामयाब किया. हमारी पूरी जुलूस इंतजामिया कमेटी इसके लिए मुसलसल एक्टिव रहती है. माशाल्लाह इनकी ये एक्टिवता रंग लाई और माशाल्लाह बहुत ही अच्छे अंदाज के साथ ये जुलूस अभी इख्तिताम तक पहुंचा. ये जो जुलूस है, ये जुलूस निकालने का मकसद क्या है? हुजूर सैयदी गौस पाक रहमतुल्लाह ताला की मोहब्बत में निकलने वाला ये जुलूस हम सबको, दुनिया भर के तमाम लोगों को एक अजीम पैगाम दे रहा है कि हम सबको नेक बनना चाहिए. खालिक कायनात, मालिक कायनात अल्लाह तबारक व ताला ने हमको पैदा किया है और वही हमारा सच्चा मालिक है, मालिक हकीकी है. वही हमको खिलाता है, पिलाता है, जिलाता है. जिंदगी की सांसें अल्लाह पाक के फजलो करम से चल रही है. हम सब अल्लाह के बंदे हैं. अल्लाह के बंदों को अल्लाह के दूसरे बंदों का भला करना चाहिए, नेकी की राह के ऊपर चलना चाहिए, नेकी की राह के ऊपर दूसरों को चलाना चाहिए. बाकायदा इस जुलूस के अंदर एक सबक भी दिया गया कि जब भी हम कोई काम करें तो हम खुद अपना मुहासेबा करें, आजीजी सादगी इख्तियार करें. और इस्लाम ने इस चीज को बहुत ज्यादा पसंद किया है, बहुत ज्यादा हाईलाइट किया है. झूठे भपके, झूठे ड्रामे, झूठी फॉर्मालिटी, कब तक, आखिर कब तक? एक ना एक दिन तो हमें मरना है. दुनिया में कोई भी इंसान आया है हमेशा रहेगा नहीं, कभी ना कभी इसको जाना है. वो दुनिया से जाएगा. मालिक हकीकी अल्लाह तबारक व ताला को पूरी जिंदगी का हिसाब देना है. कुरान पाक में अल्लाह पाक ने फरमाया है सुम्मा लतुसअलुन्ना यौमइदिन अनिन नईम. कयामत के दिन अल्लाह तबारक व ताला हर हर नेमत के बारे में पूछेगा. अल्लाह पाक ने जिसको जो मकाम दिया है, जो पोस्ट दी है, जो डिग्री दी है, जो इज्जत दी है, अल्लाह पाक उसके बारे में पूछेगा कि तूने इस मकाम के ऊपर रहकर मेरे बंदों का क्या भला किया. एकाश हम सब भी, दुनिया भर के तमाम मुसलमान, बल्कि दुनिया भर के तमाम इंसान नेक बन जाए, अच्छे बन जाए, सच्चे बन जाए. आखिर कब तक ये जुल्म और सितम, कब तक ये माज अल्लाह तोबा अस्तगफिरुल्लाह अल्लाह को नाराज करने वाले, अल्लाह के गजब को उभारने वाले काम करें? एक न एक दिन मरेंगे, मर के दुनिया से चले जाएंगे. अच्छे अमाल किए होंगे, दुनिया में भी लोग दुआ देंगे, सवाब जारिया होगा, हमारा रब राजी होगा. और हुजूर सैयदी गौस पाक रहमतुल्लाह ताला अलैह ने इसी अंदाज से पूरी जिंदगी गुजारी और हमको पूरी सादा देखिराम बधा ने हाजरी में गौसे पाक नी शान में जो अमो जुलूस काढ़ेलू हतु जेनी अंदर वाहनों जे ना आव्या एना माटे थईने अमो पहले थी पुलिस नु जे कहेवानु हतु पुलिस ना कहेवा मुजब अमोए जुलूस नु मां आवानु पालन करी अने पब्लिके अमने पूरेपूरो सपोर्ट आपेलो अने शरियत ना दायरा में रही अने जुलूस ने
અમો લોકોએ આજે અહીંયા સાંજે 4:45 વાગે પૂરું કરેલ છે અને આ જુલુસમાં શાનો શોકતથી હુજુરે પાકની શાનમાં કસીદા પડ હુજુરે પાકની શાનમાં કસીદા પડતા પડતા ગોશી આજમ દસ્તગીરની શાનમાં મનકબત પડતા પડતા અહીંયા રજા મસ્જિદે પૂરું થયેલ છે અને અમારો ઇસ્લામનો હેતુ એક જ છે જેહાદે અકબર અને જેહાદે અસગર જેહાદે અકબર જે છે એ મોટી લડાઈ છે એ મોટી લડાઈ એ છે કે દુનિયામાં જ્યારે પણ કોઈ પણ માણસ હોય છે તો એને જિંદગીમાં મોટી લડાઈ એ કરવાની છે કે પોતાને પોતાની સાથે જ લડવાનું છે પોતાને લડવાનું એ છે કે ઇસ્લામના કાનૂન મુજબ કે કોઈનું ખોટું કરવું નહીં ખોટું બોલવું નહીં ખોટું લેવું નહીં લાલચમાં આવવું નહીં એકબીજાને સપોર્ટ આપવો એકબીજાને સાથ સહકાર આપી અને અલ્લાહને રાજી કરવા માટે થઈને જિંદગી જીવવાનો તરીકો છે આ કુરફતન દોરની અંદર આજે બચ્ચાઓને પણ તમે ટીવીથી દૂર રાખો મોબાઈલથી દૂર રાખો એજ્યુકેશન પૂરેપૂરું અપાવો અને જિંદગીનો મકસદ સમજાવો જિંદગીનો મકસદ જે છે એ ખાલી ખાવું પીવું જીવવું રહેવું હરવું ફરવું એ નથી અલ્લાહ પાકે જિંદગી આપી છે તો એ જિંદગીને પૂરેપૂરો ફાયદો ઉપાડી ને નેમતના રૂપમાં જિંદગીને બસર કરી અલ્લાહ અને એના રસૂલને રાજી કરી અને જિંદગી બસર કરવાની છે અને કોઈને દુઃખ પહોંચાડવાનું નથી કોઈને દુઃખી કરવાના નથી હુજુરે પાક સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમની જિંદગી જે છે અમારા માટે નમૂના એ હયાત છે કે આપે જિંદગીમાં જે કંઈ અમને કીધું છે એ અમારા માટે ખૂબ ફાયદાકારક છે અને ખૂબ એનો તમારે આનંદ લેવાનો છે પણ શરિયતના દાયરામાં રહીને જિંદગી બસર કરો અને દેશ તરક્કી કરે દુનિયા તરક્કી કરે એમાં સપોર્ટ આપો અને કોઈનું ખોટું કરવું નહીં ખોટું કોઈનું બોલવું નહીં અને ખોટા કામ કરવાથી દૂર રહેવું અને સારી જિંદગી જીવી અને દુનિયામાંથી નીકળી જવું છોટી સી જિંદગી કે લીએ બડી બડી હુજ્જતે ક્યું કરતા હૈ છોટી સી જિંદગી કે લીએ બડી બડી હુજ્જતે ક્યું કરતા હૈ અરે મહેમાન બન કે આયા હૈ મુસાફિર બન કે નિકલ જા જૂનાગઢ સાસણ ગીર અભયારણ્ય આજથી પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું સિંહોનું 4 માસનું મોનસૂન વેકેશન થયું પૂર્ણ વન વિભાગ દ્વારા સાસણ ગીરમાં સિંહે સદન ખાતે પ્રવાસીઓનું કરાયું સ્વાગત DCF ડૉક્ટર મોહન રામે પ્રવાસીઓને આપી લીલી ઝંડી તમામ પરમિટો થઈ છે ફૂલ સિંહોને જોવા માટે પ્રવાસીઓ થયા આતુર પ્રવાસીઓમાં જોવા મળ્યો ખુશીનો માહોલ સ્ટોરી રિપોર્ટ બાય પરેશ ભૂતભટ્ટી મારું નામ પિંકેશ તન્ના છે હું રાજકોટથી છું હોબીથી વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી કરું છું નેચર લવર છું આજે 4 મહિનાના બ્રેક બાદ પાછું લાયન સફારી ચાલુ થઈ રહી છે ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ખૂબ જ સારું કામ કરી રહ્યું છે સિંહને અને અન્ય પ્રાણીઓને બચાવે છે જંગલને બચાવ્યું છે સરસ રીતે જંગલ ખાતાના પ્રયાસથી સિંહની સંખ્યા ખૂબ જ વધી રહી છે અને આજે પહેલી સફારી નિમિત્તે અમે ઈચ્છીએ છીએ તમને સારા સિંહ દર્શન થાય આજ 16 ઓક્ટોબર છે અને આથી આપણે 4 મહિનાને બંધ પછી ગીરની જે જંગલ સફારી છે બહુ પોપ્યુલર જે એ સ્ટાર્ટ થાય છે અને એ સ્ટાર્ટ થાય તો ફર્સ્ટ જે 3 પરમિટ બુકિંગ થાય છે એનો એક અમે ફ્લેગ ઓફ કરીએ છીએ એવું તો બધા જ ટુરિસ્ટને એવી જ રીતે અમે વેલકમ કરીએ છીએ પણ ફર્સ્ટ 3નો એક આપણે અલગ તરફથી ફંક્શન કર્યું છે અત્યારે જ એનો ફ્લેગ ઓફ કર્યો છે અમે ટુરિસ્ટને પણ ઇન્ટરેક્ટ કરીએ અને આ વર્ષે એવું પણ હતો કે તે લાસ્ટ યર જે ટુરિસ્ટ હતો અમે જ એટલો બધો ઇન્થુઝિયાઝમ હતો કે એ જ પાછો ફરીથી ફર્સ્ટ પરમિટ પણ બુકિંગ કરીને આવ્યા છે ઇન્ટરેસ્ટિંગ પણ હતો અને આ વર્ષમાં વરસાદ જોઈએ તો આપણે થોડો એક્સટેન્ડેડ છે અને 2 દિવસ પહેલાં પણ વરસાદ વધારે હતો તો અમે બધી જ કોશિશ કરી કે બધા રસ્તા રિપેર કરીને જ્યાં ત્યાં બધા રૂટ જે છે આપણે ચાલુ થઈ જાય 13 રૂટ છે આપણે ઇકો ટુરિઝમના અને બુકિંગનો જોઈએ તો ઓનલાઈન મેં આખી જે 16 ઓક્ટોબરની આજની બુકિંગ છે કાલની પરસોની જેટલી છે એ બધી જ ફૂલ છે તો ટુરિસ્ટમાં ઘણો બધો ઇન્થુઝિયાઝમ છે કે ગીરમાં જઈએ સફારી કરીએ એક નેચરનો એક્સપિરિયન્સ લઈએ ઇકો ટુરિઝમ જે આપણે હાલે છે આથી પણ એક અવેર થઈએ અને સાથે સાથે જે આની સાથે આપણે ગાઈડ જાય છે ઇકો ગાઈડ એને પણ 2 દિવસની ટ્રેનિંગ આપવામાં આવેલી છે એવી રીતે આપી છે કે ટુરિસ્ટને એક સારી રીતે અવેર કરી શકે જે આપણે કહીએ કે વિઝિટર સેન્ટ્રિકમાં અને સાથે જે
સફારી ડ્રાઈવર છે એને પણ ટ્રેનિંગ આપવામાં આવેલી છે, તાકી વ્હીકલ્સ જે ડ્રાઈવ કરવો છે આના જે રૂલ્સ રેગ્યુલેશન્સ છે એ પણ ફોલો કરી શકે. અને સાથે અને એક ઓર ખુશીની વાત છે કે બધા ગામ લોકોનો સહારા પ્રયાસોથી અને સહયોગથી અમે જે છે આખા જો વ્હીકલ છે સફારી વ્હીકલ ગીરમાં બધા જે જંગલ સફારીમાં જાય છે એ બધા રિપ્લેસ થઈ ગયા છે. તો આપણે ગીર મને લાગે છે એ છે કે કોઈ પણ જૂનો વ્હીકલ અમે નથી, તો 191 વ્હીકલ છે એ બધાને બધા રિપ્લેસ થઈ ગયા છે. જે જૂના વ્હીકલ્સ હતા એ બધા રિપ્લેસ થઈ ગયા. સ્ક્રેપ પોલિસી પણ આપણે કહીએ કે સરકારશ્રીને એ પણ ઇમ્પ્લિમેન્ટ થઈ ગઈ છે અને એક ટુરિસ્ટને સારી રીતેનો એક્સપિરિયન્સ મળી શકે એ પ્રકારની એક વ્યવસ્થા કરવામાં આવી છે. અને વ્હીકલમાં પણ ઓપ્શન છે કે 4 સીટર લેવું છે, 6 સીટર લેવું છે, 8 સીટર લેવું છે, એ ઓનલાઈન મેં પહેલાંથી ટુરિસ્ટ બુકિંગ કરીને આવે. સાથે સાથે એ જે સફારીમાં જશે એ પાછા બહાર આવે તો એ ફીડબેક કિયોસ્ક પણ રાખવામાં આવેલ છે. આ વર્ષે મેં નવો શરૂઆત કરી છે, તાકી એ પોતાનો ફીડબેક પણ આપી શકે, રેટિંગ પણ આપી શકે કે આનો સફારીનો એક્સપિરિયન્સ કેવો હતો, ગાઈડને સાથે ઇન્ટરેક્શન કેવો હતો, ઓવરઓલ સફારી એક્સપિરિયન્સ કેવું છે, વ્હીકલ્સ કેવા હતા, અને કમ્ફર્ટ હતો કે ન હતો, જે પણ હોય જે વાઇલ્ડમાં આપણે જઈએ તો એ બધી જ પ્રકારની રાખીને એક ફીડબેક સિસ્ટમ પણ રાખવામાં આવે છે. આનો એનાલાઇઝ કરીને આગળમાં જે પણ પ્રકારનો ફીડબેક આવશે એ પણ અમને આ પ્રમાણે આપણે ઇનપુટ લઈને સફારીમાં આપણે ઇમ્પ્રુવમેન્ટ કરી શકશું. એ જો વીકેન્ડ જેવું વાત કરીએ તો આપણે એક સ્લોટ હોય અમે 60 પરમિટ હોય તો 3 સ્લોટ છે, તો મલ્ટીપ્લાઇડ બાય 3. અને નોર્મલ જે ડેઝ કહીએ જે ફેસ્ટિવલ ડેઝ નહીં હોય વીકેન્ડ નહીં હોય તો 50 પરમિટ છે. ગીર જંગલ સફારી ની આપણે વાત કરીએ છીએ. આ બાર જો પ્રવાસી આ રહે वो क्या एक्सपेक्ट कर सकते हैं, क्या देखेंगे वहां पे, कैसा होगा? देखिए आपने गीर की बात करी है તો ગીર એવું છે કે અમે 32 પ્રકારની વાઇલ્ડ લાઈફ છે. આપણે જે ટોપમાં વાત કરીએ તો લાયન્સ છે, લેપર્ડ્સ છે, લેપર્ડ્સની પણ ડેન્સિટી હાઈ છે, લાયન્સની તો છે જ છે. અને સાથે સાથે અત્યારે વિન્ટરનો સિઝન શરૂ થયો છે તો બર્ડિંગ બહુ સારી છે. રેપ્ટાઇલ્સ જેવું કે ક્રોકોડાઇલ્સ છે, બધા સ્નેકની સ્પીસીઝ છે એ પણ બહુ સારા છે. અને અત્યારે જે મોનસૂન એક્સટેન્ડેડ થયો ને આથી જે મોનસૂનવાળી ફીલ છે ગીરમાં બહુ સરસ છે. ગ્રાસ જોઈએ તમે, ઝાડ જોઈએ, એકદમ એવું લાગે કે જુલાઈ ઓગસ્ટમાં તમે ગીરમાં ફરી, દરેક જગ્યાએ પાણી હાલતું હોય. તો જે ઇકોસિસ્ટમ જે પારિસ્થિતિક તંત્ર છે એ પણ લોકો જાણીને બહુ સારા ટાઈપનો એક એક્સપિરિયન્સ, ડિફરન્ટ એક્સપિરિયન્સ મળશે. અને એવું તો જઈએ તો ગીરમાં દરેક દિવસ નવો જ હોય, કોઈ પણ દિવસમાં તમે એવું નહીં લાગે કાંઈ રિપીટ થયો છે. એ જ આપણે જંગલ મત જંગલ જે પણ જઈએ તો એ ખાસિયત હોય જંગલની. સર હમ કબ કી બાત કરે તો ઇસ બાર ક્યા એક્સપેક્ટ કરેગે, કિતને કબ દેખને મિલેગે લોગો? જો કબની વાત કરીએ કે વન ઓફ ધી બ્રીડિંગ સીઝન મેં સે કાઉન્ટ કરીએ તો માનસૂન પણ હોય, તો માનસૂન પછી બચ્ચા પણ હોય જંગલમાં, તો દરેક એજ ગ્રુપના પણ હોય, બિલકુલ નાના હોય, સબ અડલ્ટ હોય, સબ અડલ્ટ અમે થોડા નાના થોડા મોટા પાટડા કહીએ, તો બધા જ છે. મારે એવું માનવું છે કે આપણે જંગલમાં જઈને આવો અને પછી એક્સપિરિયન્સ આપો તો બહુ સરસ છે. અને આ બધા મીડિયા મિત્રો પણ આ જો આપણો ઇનોગ્રેશન ફંક્શન હતો આનો જે આપણે રીઓપન થયા અમે જોડાય, આપ ખૂબ ખૂબનો આભાર છે. આપણે પણ એક જંગલનો ફીલ લેવું જોઈએ. માંડલના સીતાપુર ગામે વહીવટી તંત્ર દ્વારા 10મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ ઉજવાયો. ધારાસભ્ય, આગેવાનો, હોદ્દેદારો, અરજદારો, લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સેવા સેતુમાં ગંગા સ્વરૂપ મહિલાઓ મકાન સહાયના લાભાર્થીઓનું ઓર્ડર વિતરણ કરાયું. અરજદારોને આધાર કાર્ડ, રેશન કાર્ડ, આયુષ્યમાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ, બેંકને લગતા કામો વગેરે જેવા વિવિધ તમામ સેવાઓના લાભ સ્થળ ઉપર જ આપવામાં આવ્યા હતા. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. શાંતિ રાખજો. આજે અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના 10મા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમ સીતાપુર ગામે યોજાયો, જેમાં આજે સીતાપુર આજુબાજુના ગામ કાચરોલ, અસલપુર, નાયકપુર જેવા ગામોનો સમાવેશ કર્યો અને ત્યાંના લાભાર્થીઓ આજે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. અને વિરમગામના માનનીય ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલ પણ હાજર રહ્યા. માંડલ તાલુકાના હોદ્દેદારો, તાલુકા વિકાસ અધિકારી, મામલતદારશ્રી, ડીએસઓ, બધા જ માણસો હાજર રહ્યા. અને આજે સેવા સેતુ કાર્યક્રમની અંદર આજુબાજુના ગામમાંથી લાભાર્થીઓ પધાર્યા છે અને સ્થળ ઉપર જ એમના કામોનો નિકાલ થઈ રહ્યો છે, જેવા કે આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, કોઈ પણ જાતના એમના આવકના દાખલા છે, જાતિના દાખલા છે, એ તમામ પુરવઠા શાખાના કોઈ રેશન કાર્ડના પ્રશ્નો હોય, તમામ આજે સ્થળ ઉપર નિકાલ થઈ રહ્યો છે. એ જોઈ આજે મને ખરેખર આ સરકારના આ પગલાંથી ખુશી વ્યક્ત કરું છું. શાંતિ રાખજો. આજે અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના 10મા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમ સીતાપુર ગામે યોજાયો, જેમાં આજે સીતાપુર આજુબાજુના ગામ કાચરોલ, અસલપુર, નાયકપુર જેવા ગામોનો સમાવેશ કર્યો અને ત્યાંના લાભાર્થીઓ આજે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. અને વિરમગામના માનનીય ધારા
રાજશ્રી એપ્રેલ્સ જેન્ટ્સવેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનું ભવ્ય શોરૂમ. ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ 9909951092. લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીઝ ટીવી વોશિંગ મશીન. ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ. તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ.